મારા અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મૌલિક દામેચા. મૌલિક, જણાવશો જે પ્રકારે રવિ પૂજારીનો ફોન કોલ આવ્યો છે આપણા વીટીવી એડિટર સાથે અને જે ખુલાસો કર્યો છે, સ્પષ્ટતા કરી છે, શું કહેવું છે તમને? જીગર, આપને જણાવું કે બપોરના સુમારે જયારે વીટીવી એડિટર ઈશદાન ગઢવી જે પોતાની કેબિનમાં હતા અને તે દરમિયાન અચાનક એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હતો, જે વિદેશી નંબર જે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાતો હતો, અને તેના ઉપરથી વાત કરતા જ તેમણે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી આપી હતી તેનાથી કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ એ થયા છે કે અત્યારે હાલ રવિ પૂજારી ક્યાં છે તે તેને સ્પષ્ટ નહોતું કર્યું. તેમની સાથેની જે વાતચીત છે તે અત્યારે હાલમાં જે તાજેતરમાં જ એક બનાવ બન્યો હતો જેમાં 7 શૂટરો જે પકડાયા છે તે પોતાના 7 શૂટરો હતા તે અંગેની માહિતી આપે, પરંતુ આ સિવાય પણ અન્ય કેટલાક ખુલાસાઓ તેને કર્યા હતા. આપણી પાસે જે વીટીવીના એડિટર ઈશુદાન ગઢવી છે તેમની પાસેથી જ જાણીએ કે ખરેખર કયા કયા ખુલાસાઓ કર્યા, શું શું વિગતો તેમણે આપી અને આગામી શું માહિતી તેમને પ્રાપ્ત કરવાની હતી અને ફરી એક વખત તેમને ફોન કરવા માટે કહ્યું છે, શું વિગત હતી? સરજી, ખાસ કરી આપણે પાસેથી જાણીશ કે શું શું વાતચીત થઈ, આજે બપોરના ટાઈમે ફોન આવ્યો હતો, કયા મુદ્દે વાતચીત થઈ? આજે રવિ પૂજારી જ્યારે હું ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે ઓચિંતો એનો નંબર ઉપર ફોન આવ્યો. નંબર એ 777+ છે, +856 ઉપરથી 11 આંકડા નંબર ઉપરથી નંબર આવ્યો અને મને હિન્દીમાં એમણે વાત શરૂ કરી કે ભાઈ હું રવિ પૂજારી બોલ રહા હું, આપ તો પહેચાન દે, મને હા ઓળખું છું. એટલે પછી મારી ડિસ્કશન થઈ, મારે બે મુદ્દા ઉપર રવિ પૂજારી સાથે મારે ઇન્ટરેક્શન થઈ. એક તો એમણે હાલમાં જે 7 શૂટર પકડાયા હતા એ મામલે એ ખુલાસા કરવા માંગતો હતો કે જે 7 શૂટર પકડાયા છે એ 7 શૂટરો પોતાના છે, પણ દાઉદની પાસે હાલ 7 શૂટરો અથવા દાઉદ ગેમ ખતમ થઈ ગયો હોવાનો દાવો રવિ પૂજારીએ કર્યો છે. પહેલા ન્યૂઝ તો એ મહત્વના છે કે રવિ પૂજારીએ એવું કહ્યું કે અત્યારે મારી સરખામણીમાં દાઉદની સામે પડનાર એક રવિ પૂજારી જ છે અને દાઉદ ગેંગ અત્યારે ખતમ થઈ રહી છે અને એના અનુસંધાને હવે આ દાઉદે મારા જે 7 શૂટર છે, એક જેલમાં એમનો 7 શૂટર છે, એના થ્રુ ભાડેતું માણસો કરી અને દાઉદ પોતાના જે કામગીરી છે એ અત્યારે હાલ પૂર્ણ કરી રહ્યો છે. એનો ઈશારો એ હતો કે દાઉદના જે 7 શૂટરો છે એ હવે ઇન્ડિયામાં ખતમ થઈ ગયા છે અથવા તો નજીવા રહ્યા છે, જે કામ કરી શકે એવી સ્થિતિમાં નથી. બીજી વાત એ હતી કે અક્ષયસિંહ ગોહિલ સહિત આજે જે રીતે ધમકીઓ મળી વિધાનસભામાં પણ હંગામો થયો, શંકરસિંહ વાઘેલાએ પણ આ તમામ મુદ્દે તપાસની માંગ કરી છે. સીકે રાહુલજીને ગતરોજ જે ધારાસભ્ય છે એમને પણ ફોન આવ્યો હતો ધમકીનો, શક્તિસિંહ ગોહિલને પણ એક મેસેજ આવ્યો છે અને મેરામણ ગોરિયાને પણ મેસેજ આવ્યો, અમિત ચાવડાએ પણ ગૃહમાં સ્વીકાર્યું છે કે એમને પાસે પણ મેસેજ આવ્યો છે. આ તમામ જે ધારાસભ્યો છે એમને રવિ પૂજારીએ ફોન કરી અથવા તો મેસેજ કરીને ધમકી આપી છે કેમ, એ સંદર્ભે પણ મેં એમને પૂછવાનો પ્રયાસ કર્યો કે જે રીતે આપ બતા રહે, મેં કહ્યું કે આપ યહાં એક્ટિવ હૈ તો આપને ક્યાં એ ધમકી દી હૈ, તો એણે સ્વીકાર કર્યું કે હા વો ધમકિયા મેને દી હૈ. પણ એણે જે મુદ્દાઓ ઉઠાવ્યા એમાં બે પ્લસ પોઈન્ટ એ છે કે જે રીતે રવિ પૂજારીએ આ તમામને જે ધમકીઓ આપી મેસેજ થ્રુ, એમાં એનું કહેવાનું હતું કે આ લોકો મારો ફોન કાપી નાખતા હતા. પહેલાં પણ મારા જે સેલ ઉપર નંબર આવ્યો એ પ્રાઇવેટ નંબરથી આવ્યો પણ એમાં અવાજ ન આવ્યો, પછી બીજા નંબરથી એમણે કોલ કર્યો અને બીજા નંબરમાં પણ એમણે જે વાતચીત કરી 9 મિનિટની આસપાસ એમણે વાતચીત કરી છે. આ તમામ અંશ છે એમાં બે પોઈન્ટ સામે આવ્યા છે કે જે રીતે રવિ પૂજારીએ એક સ્વીકાર કર્યો છે કે એ એક્ટિવ છે, એમણે ધમકીઓ પણ આપી છે, એ ઓસ્ટ્રેલિયા હોવાનો પણ દાવો કર્યો છે, પરંતુ એ ઓસ્ટ્રેલિયા છે કે કેમ એ પણ એક તપાસનો વિષય છે. મેં એમની પાસે નંબર માંગવાનો પ્રયાસ કર્યો પરંતુ જ્યારે એમણે એક નંબર લખાવ્યો એ નંબર શક્તિસિંહ ગોહિલને જે મેસેજ મળ્યો છે જે 10 કરોડની ખરણીવાલો અને જિગ્નેશ જે રીતે ભરૂચમાં જે હત્યા થઈ એમાં પણ એવું કીધું કે એ હત્યા મેં કરાવી હતી, એવી રીતે તમારી હત્યા અહીંયા થઈ જશે અને 10 કરોડની ખરણી માંગી હતી, એ જ મેસેજ માં જે નંબર છે એ જ નંબર એમણે મને લખાવ્યો, એ ઓડિયો ક્લિપમાં પણ છે. મેં આ રેકોર્ડિંગ કરવાનો પણ પ્રયાસ કર્યો છે કે જેથી કરીને તમામ મુદ્દાઓ ઉપરની છણાવટ કરી શકાય. એમણે બીજી વસ્તુ એ પણ કહી કે દાઉદ છે જે દાઉદ ગેંગ છે એ ગેંગ જે રીતે અનીસ ઇબ્રાહીમ સાથે દાઉદ સાથે મારે કોઈ હવે સંબંધ નથી, આ લોકો મને એટલે કે મારી જે કામગીરી છે એમાં પણ અડચણ ઊભું કરવાનો એક પ્રયાસ કરતો હોવાનો પણ એમણે આક્ષેપ કર્યો છે અને હવે એમણે પોતે પણ આ તમામ મુદ્દે સક્રિય થયા હોવાનો પણ દાવો કર્યો છે. એમણે મેં કહ્યું કે હું તમારી પાસે લાઈવ એક ફોનો, તમે રવિ પૂજારી છો, પહેલાં મેં એ પ્રશ્ન કર્યો કે એ કેમ માની લેવામાં આવે, એટલે એણે એ પણ કહ્યું કે આપ દેખ સકતે હૈ કહીં પે ભી મેરા ગૂગલ પે ભી. મેં એવું કીધું કે આપ ફોટો ભેજ સકતે હૈ ક્યાં, ત્યારે એમણે એવું કીધું કે મેરા ફોટો ઓલરેડી સ્વિમિંગ પુલ વાલા હૈ, એટલે કે જે સ્વિમિંગ પુલ વાળો ચાલે છે એ જ ફોટાની એમણે વાત કરી. આ સાથે એણે નેટવર્કની પણ વાત કરી છે, ક્યાં ક્યાં એના કઈ રીતે નેટવર્ક છે અને મને ફરીથી
એણે કહ્યું કે મેં આપ બતાવી ઉસ ટાઈમ મેં આપકો કોલ કરતા હું, એટલે સાંજે 7 વાગે ફરીથી એ કોલ કરવાનો છે એવી એમણે વાત પણ કરી છે. અમદાવાદ સહિત અન્ય જે વિસ્તારો છે તેમાં 10 થી વધુ વખત લોકોને આવી રીતે ખંડણી ભર્યા ફોન પણ આવ્યા હતા. તેમની પાસેથી સામાન્ય ખંડણી માંગવામાં આવે છે અને હવે તેમના માણસોની વાત કરે છે, એટલે કહી શકાય કે એક અસ્તિત્વ ટકાવવા માટેની પણ વાત હોય. દાઉદ સાથે સીધો જંગ છેડી રહ્યો છે, આપનું શું માનવું છે? બિલકુલ, દાઉદ ગેંગ છે એ બહુ મોટી માનવામાં આવી રહી છે, પરંતુ જે રીતે એમનો જે અને જે રાજકોટ પીઆઈ જે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે એ તપાસમાં પણ ક્યાંક ને ક્યાંક ખુલ્યું કે આ મૂળ જે માણસો છે સાર્પ શૂટરો એ દાઉદ ગેંગના નહીં પરંતુ રવિ પૂજારી ગેંગના છે. એમણે પોતે પણ સ્વીકાર કર્યો છે સાર્પ શૂટરો એ તપાસમાં. એટલે રવિ પૂજારીની ક્યાંક ને ક્યાંક વાત એ ગળે ઉતરી શકે એવી છે, કારણ કે જે રીતે દાઉદના માણસો દાઉદનું કામ છે પણ રવિ પૂજારીના માણસો કરી રહ્યા છે, એટલે કે રવિ પૂજારીને એટલે જ ખૂંચ્યું છે કે દાઉદની પાસે સાર્પ શૂટરો ખતમ થઈ ગયા એટલે પોતાના માણસો તોડીને દાઉદ છે એ લઈ જશે, એટલા માટે જેણે કદાચ કોલ અહીંયા કર્યો હોય. અને એ સંદર્ભે પોતાનું અસ્તિત્વ ટકાવવાની પણ વાત તમે કહીએ બરોબર છે, એટલા માટે કે હવે દાઉદની સાથે અત્યારે પડેલો છે રવિ પૂજારી છે, અને રવિ પૂજારીએ પોતાનું નેટવર્ક અહીંયા જમાવવા માટે એટલે જેમણે શક્તિસિંહ ગોહિલને કોલ કર્યો હોય, કારણ કે શક્તિસિંહ ગોહિલનું રાજકીય નેતા તરીકે બહુ મોટું નામ છે. આ સાથે એણે 2-3 બીજા એમએલએને પણ ધમકીઓ આપી, આ સાથે ઘણા બીજા પણ હશે કે જેમની પાસે આવા મેસેજ આવ્યા હશે. તો આ તમામ મુદ્દાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક એ પણ છે કે એણે પોતાનું અસ્તિત્વ ટકાવવા સાથે સાથે પોતે લાઇમલાઇટમાં પણ રહેવા માંગતો એવું પણ સ્પષ્ટ વાત દેખાઈ રહી છે. હાલમાં જે આ રાજકોટનો સાર્પ શૂટરનો મામલો બહાર આવ્યો હતો તેમાં દાઉદ ઇબ્રાહીમના જે ભાઈ છે અનીશ ઇબ્રાહીમ તેનું નામ ખુલ્યું હતું, પરંતુ હવે ક્યાંક તપાસને આડે પાટે લઈ જવાનું પણ એક કાવતરું હોઈ શકે છે. ખરેખર આ જે વ્યક્તિ છે તે રવિ પૂજારી જ હોઈ શકે એ કઈ રીતે માની લેવાય? આગળ હવે શું કરવું જોઈએ? બિલકુલ, જે રીતે અનીશ ઇબ્રાહીમનું નામ આવ્યું એણે પોતે એક મારી સાથે વાતચીતમાં એમણે સ્વીકાર્યું છે કે અનીશ ઇબ્રાહીમને એની સાથે અત્યારે કોઈ એનો સંબંધ નથી, અમે બંને સામસામે દુશ્મન છીએ, એટલે કે સામસામેમાં છીએ. પરંતુ એણે એ વાત એ કહી કે અનીશ ઇબ્રાહીમ જે રીતે મારા માણસોનો ઉપયોગ કરી રહ્યો છે એ પોતાના કામ કરાવવા માટેનો એનાથી એને વિરોધ છે. બીજી વસ્તુ તમે કહી કે જે રીતે રવિ પૂજારી છે કેમ માની લેવામાં આવે, પરંતુ જે રીતે શક્તિસિંહ ગોહિલ સહિતના તમામને જે મેસેજ કર્યા છે એ નંબર અને આ નંબર એ સેમ બતાવે છે, એક એ મુદ્દો આપણે સ્વીકારી શકાય છે. બીજું તપાસનું તો કારણ હોઈ જ શકે છે, કારણ કે એમણે જ્યારે મેં પૂછ્યું ક્યાં કહાં હો ત્યારે એણે કહ્યું કે હું ઓસ્ટ્રેલિયામાં છું. મેં એને એવું કીધું કે આપ પર્સનલ નંબર મુજે દે શકતે ગયા, તો એણે કીધું પર્સનલ તો હું કોઈને નંબર આપતો નથી. તો આ તમામ બાબતો છે એ હેકરથી પણ કોઈ પ્રયાસ હોઈ શકે છે એવું કંઈ નથી, પરંતુ જે રીતે એણે જે સબૂતો આપ્યા એણે જે કારણો આપ્યા એમાં ક્યાંક ને ક્યાંક અને એણે જે ધમકીઓ ભર્યા જે મેસેજ મોકલ્યા છે એ ક્યાંક ને ક્યાંક એના જે વાત સાથે દાવામાં ક્યાંક સહમત થવું પડે એ સ્થિતિ છે. આથી પોલીસ હવે ઊંડી તપાસ કરવી જોઈએ આ સમગ્ર મામલામાં કે શું છે ને કઈ રીતનો છે. ખાસ કરી રાજકીય નીતિ રીતે આપ જે જોવો છો, 2017ની જે ચૂંટણી આવી રહી છે ત્યારબાદ આ નવા નવા જેટલા ગેંગસ્ટરો આવે છે, ગેંગસ્ટર સિવાય હત્યા અને અન્ય જે પ્રકરણો છે તે પણ બહાર આવ્યા છે, તેને લઈ આપ પોલિટિકલી શું માની? બિલકુલ, ભરૂચમાં જે રીતે હત્યા થઈ હતી ને એના જે તાર છે એ છેત્ર પાકિસ્તાન અને દુબઈ સુધી વિસ્તર્યા હતા, એવું ક્યાંક માની લેવામાં આવે છે કે આ રવિ પૂજારી ગેંગ હોય કે દાઉદની ગેંગ હોય ક્યાંક ને ક્યાંક સક્રિય તો છે જ. ચૂંટણીઓ હવે આ સાથે સાથે બીજું કારણ એ પણ હોઈ શકે કે જે રીતે આર્થિક રીતે આ લોકો પડી બાંધતા હોય ત્યારે મોટા લોકોને પકડતા હોય છે અને ખંડણીઓ માંગતા હોય છે ધમકીઓ આપી, એટલે એવું સ્પષ્ટપણે માનવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક આ ગેંગ છે એ સક્રિય હોય. અને એ જ શાર્પ શૂટરો જે રીતે પકડાયા છે અને પકડાવ્યા બાદ પણ શાર્પ શૂટરોએ પણ કબૂલ્યું છે કે ભાઈ એ માણસો છે એ રવિ પૂજારી ગેંગ સાથે સંકળાયેલા હતા અને હવે જે કામ છે એ દાઉદનું કરી રહ્યા હતા, એટલે આ સમગ્ર મામલો છે. એટલે ક્યાંક ને ક્યાંક બંને ડોન વચ્ચે પણ ટસન હોય અને એ ટસન વધુ અંજામ પણ આગામી સમયમાં આપે જો પોલીસ અથવા તો તંત્ર છે એ નહીં જાગે તો, એવા પણ અંદેશા દેખાઈ રહ્યા છે. કહી ન શકાય શું પણ કંઈક અત્યારે, પરંતુ જે રીતે હાલ તબક્કે જે રીતે એ લોકોની વાતચીત ચાલી રહી છે, એ લોકોની જે કામગીરી ચાલી રહી છે, જામનગર વાળા વેપારીની હત્યા માટે આવવું અને એ શાર્પ શૂટરો કોઈ બીજા ગેંગના હોવા અને એમાં પણ જે સ્વીકાર્યું છે ક્રાઇમ બ્રાન્ચમાં કે રવિ પૂજારીના માણસો છે, એટલે એ વસ્તુ નિશ્ચિત છે કે એમણે એક દાવો પણ કર્યો છે કે દાઉદના જે શાર્પ શૂટરો છે એ હવે ગેંગ ખતમ થઈ ગઈ છે, એટલે એને દાઉદથી પણ મોટું બનવું હોય રવિ પૂજારીને એવું પણ અંદર દેખાઈ રહ્યું છે. એટલે પોલીસે જે આમાં તલસ્પર્શી છે એ તપાસ કરવાની ખાસ જરૂર છે. જે પ્રમાણે અત્યારે વાત તમે સાથે 9-10 મિનિટ જે થઈ ત્યારબાદ ફરી એક વખત 7 વાગે એમને કોલ કરવા માટે જણાવ્યું, કયા કયા મુદ્દે માટેની વાતચીત કરવા માટેનો તમને આગ્રહ હતો?
બિલકુલ, એમણે જે રીતે મુદ્દો છેડ્યો છે એ દાઉદ ગેંગ સાથેનો છેડ્યો છે, એ એ પ્રસ્થાપિત કરવા માંગતો હતો કે જે શાર્પ શૂટરો છે એ શાર્પ શૂટરો મારા છે, પણ કામ છે એ દાઉદ ગેંગ પોતે કરવા માંગી રહી હતી. એટલે કે દાઉદ ગેંગના જે શાર્પ શૂટરો છે એ હવે ઇન્ડિયામાં રહ્યા નથી એવું પ્રસ્થાપિત કરવા માંગતો હતો. એટલે પોતાની ગેંગથી ડર ઊભું થાય અને પોતે જે રીતે ખંડણીઓના મેસેજ કરે તો ખંડણીઓને પહોંચાડે એવી પણ એક એવી એની અપેક્ષા હોઈ શકે છે. બીજી વસ્તુ એ છે કે આમાં જો પોલીસ અથવા તો તંત્ર છે એ ઢીલાસ મૂકે અથવા તો તપાસમાં ઊંડાણપૂર્વક જાય તો આમની વાત સાથે પણ એ સહમત થાય. અને 7 વાગે જે રીતે ફોન આવશે એમાં આપણો 2-3 મુદ્દાઓ મેન છે કે એક તો એક એની ગેંગની જે વાત કરે છે, બીજું કે એ જ માણસ છે કે કેમ એ, અને ત્રીજી વસ્તુ કે એમણે જે ધમકીઓ આપી છે એમાં એને ક્યાંક ખુલાસા પણ એવા પણ કર્યા છે કે આ જે ધમકીઓ મેં આપી છે એના સંપર્કો સાથેના પણ એક સવાલો એમણે ઉભા કર્યા છે. તો એ મુદ્દા ઉપર પણ આપણે 7 વાગે છણાવટ કરશું એમની સાથે. વાયદો કર્યો છે, પરંતુ આ બાબતનું કારણ શું હોય શકે છે, તેમની સાથે શા માટે વાતચીત કરવી છે તે તો 7 વાગે જ ખબર પડશે. બિલકુલ મૌલિક, અહીંયા ખાસ કરીને એ સમજવું જરૂરી છે જે પ્રકારે હિંમત કરીને એક એડિટરને ફોન કરવાની કોશિશ કરવામાં આવી છે, શું આશય અહીંયા હોય શકે છે? પોતાના નામનો એક ડર ફેલાવવાની અહીંયા કોશિશ હોય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક તેને ડોન દાઉદની પણ અહીંયા ઉલ્લેખ કર્યો કે તેની ગેમ હવે ખતમ થઈ ગઈ છે, કે પછી બીજો કોઈ આશય હોઈ શકે છે? જે રીતે એક બાદ એક હવે આવા આતંકવાદીઓ અહીંયા પકડાતા જઈ રહ્યા છે, શું મૂળ આશય અહીંયા હોઈ શકે છે? કોઈ રાજકારણીઓની આ પહેલા પણ રાજકારણીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા તે પણ એક આશય હોઈ શકે છે? ડોન દાઉદને લઈને તેની સ્પષ્ટતાનો આશય હતો કે પછી શું હોઈ શકે છે? બિલકુલ, એ તેમનો જે વાયદો છે તે પ્રમાણેનો ચોક્કસ વાયદો હોઈ શકે છે. તેની પાછળનું મુખ્ય કારણ એક જ માનવામાં આવી રહ્યું છે કે જે પ્રમાણે ખંડણી માગી અને પોતાનો જે મોટા બનવાની વાત છે તે અત્યારે હાલ સુધી કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક અન્ય ગેંગ સાથેનો જે ગેંગ વોર ચાલી રહ્યો છે તેમાં પણ પોતાની નામના વધે અને પોતાનો જે ડર અને ખોફ છે તેને લઈ સરળતાથી જે ઇન્કમ છે તે પેદા કરી શકાય તે વાત ચોક્કસ નથી માનવી રહી. કેમકે જે પ્રમાણે જે ડોન દાઉદ ઇબ્રાહીમ છે તે પણ હાલ કરાચીમાં હોવાની વાત NIA અને અન્ય જે સંસ્થાઓ છે તેને કરી હતી. રવિ પૂજારી પણ છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયા રહેલો છે, તેમ છતાં બી અમદાવાદ સહિત અન્ય જે લોકો છે તે લોકોને વારે ઘડી આવી રીતે એક ધમકી મળી છે. તાજેતરની જ વાત કરીએ તો 8-1 મહિના અગાઉ જે અમદાવાદના એક પાલડી વિસ્તારમાં રહેતા બિલ્ડર છે તેમને પણ આ પ્રકારની ધમકી મળી હતી. તેમને પણ ફોન દ્વારા જ આવી રીતે ધમકી આપવામાં આવી હતી. તે નંબર જે આવ્યો હતો તે પણ આવી રીતે ઇન્ટરનેટ કોલ જ હતો, એટલે ખરેખર પોતાનો નંબર તે નથી આપવા માંગતા. તેની પાછળનું કારણ એટલું હોઈ શકે કે તેમની આઈડેન્ટિફિકેશન છે તે ક્યાંક ને ક્યાંક છુપાવવા માંગે છે, પરંતુ પોતાનો ડર પબ્લિકમાંથી એટલે કે જે સામાન્ય જનતા છે તેમાંથી ન હટે તેના માટે આ અમુક પ્રયત્નો હોઈ શકે છે. હવે ખરેખર તપાસ પોલીસ કરે કે ખરેખર આ વ્યક્તિ કોણ હતો, તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ શું હતો તે તો સમય બતાવશે. બિલકુલ મૌલિક, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો દર્શક મિત્રો, જે પ્રકારે રવિ પૂજારીનો VTV એડિટર સાથે સંપર્ક કરી જે વાતચીત થઈ હતી, શું વાતચીત કરી હતી, ચાલો ફરી એકવાર આપણે સંભળાવીએ. तो ये आपका नाम क्यों चल रहा होगा? नहीं नहीं, वही मैं बोल रहा हूँ, इसीलिए मैंने उसी सिलसिले में आपको मैंने फोन किया था. ऐसा ऐसा लग रहा है कि भाई दाऊद कंपनी के पास लोगों की कमी है शायद, इसलिए मेरे लोगों को कांटेक्ट करके अगर किसी को मारना है तो मेरे लोगों को कांटेक्ट करके ये लोग अपना काम कर रहे हैं. और रवि जी मैं क्या बोल रहा हूँ कि मतलब कि आपका नाम ऐसे उछाल रहे हैं ये लोग? नहीं नहीं, वही बोला ना, तो मेरे लोगों को लोगों ने क्या, ये जो जेल खाना होता है ना, जेल में होता है, काफी होते हैं अंदर बाहर होते हैं ना, तो इन लोगों ने बोला कि भाई दाऊद कंपनी ऑलमोस्ट अभी खत्म हो गई है. दाऊद कंपनी के पास लोग रहा नहीं, शूटर लोग रहे नहीं ना अभी, तो अभी उनको सिर्फ एक ही नाम दिखता है, रवि पुजारी. समझे क्या? हाँ, तो इन लोगों ने मेरे लोगों को मतलब कुछ हायर वायर करके, मतलब ये कुछ उनको गुजरात में कुछ शूट आउट करने के चक्कर में थे. नहीं, ये तो लोग आपके हायर किए हुए हैं ये जो पकड़े गए वो? हाँ, मेरे ही लोग हैं. हाँ. इन लोगों ने क्या किया है, ये जेल में तो आना जाना होता है ना, तो कॉन्टेक्ट में होता है. हाँ, अच्छा, तो मतलब ये जो 4 लोग पकड़े गए, 4-5 लोग राजकोट में, वो मतलब आपके लोग हैं?
मेरे लोग है, लेकिन मुझे पता नहीं ना, मुझे पता नहीं कि भाई उसके बारे में मेरे को बिल्कुल कुछ पता नहीं था। अच्छा, हाँ मुझे कोई पता नहीं, मुझे कुछ पता नहीं। और रवि जी, रवि जी मैं क्या बोल रहा हूँ, मुझे एक सवाल ये है कि आप रवि जी हैं वो कैसे पता चलेगा? रवि पुजारी बात करो ना, क्यों आप चेक करो मेरा आवाज रिकॉर्ड चेक करो ना आप। लाइव अजी लाइव फोनो फोनो ले सकता हूँ? हाँ फोनो ले सकते ना आप, मेरे को बताओ थोड़ा की कॉल तो आपका नंबर देंगे या कैसे करेंगे आप? आप मेरे को बोलो ऐसा, मेरा मैं आपको आपको मैं नंबर दे सकता हूँ, लेकिन वो नंबर में मैं मिलूंगा नहीं ना सर। आई विल गिव अ कॉल टू यू शाम को 7:10 में ना। तो आती रवि।